પાટણ જિલ્લામાં કપાસની ખેતી કરનારા ખેડૂતોની હાલત કફોડી બની છે કેમ કે ખેડૂતોએ મોટા ખર્ચાઓ કરી પિસ્તાલીસ હજાર હેક્ટરમાં કપાસનું વાવેતર કર્યું સારા વાવેતરની આશા સેવી હતી પરંતુ સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદના કારણે કપાસના ઊભા પાકમાં વરસાદી પાણી ભરાઈ ગયા પરિણામે કપાસના પાકમાં સુકારણ રોગ આવી ગયો ગત વર્ષે કપાસમાંથી ખેડૂતોને એક વીઘામાં ત્રીસ મણનો ઉતારો થયો પરંતુ આ વર્ષે રોગના કારણે અડધા કરતાં પણ ઓછું ઉત્પાદન થશે તેવું લાગી રહ્યું છે જેના કારણે કપાસના પાકમાં કરેલી તમામ મહેનત પાણી ફરી વળી ગયું છે ચાલુ સાલે જે પાછોતરો વરસાદ આવ્યો એના કારણે કપાસના પાકને ભયંકર નુકસાન થયું એના વગર ઓગસ્ટ મહિનામાં જે વરસાદ ખેંચાયો એનાથી જે જે વિકાસ થવો થઈ ના પાછોતરા વરસાદે થોડો ઘણો માલ હતો એ જમીનમાં ફૂગનું પ્રમાણ વધ્યું અને એના કારણે ભયંકર સુકાર આપ જોઈ શકો છો ખેતરના ખેતર અત્યારે ખાલી થઈ જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ આ સાલ ચાલુ સાલે પંદર સત્તર મણનો ઉતાર આવે ને ભાગ્યશાળી ખેડૂત એવું સમજવાનું આ સાલ એવી પરિસ્થિતિ તો પંદર મણ નો ઉતારો આવે નહી કેટલા ખર્ચા કર્યા છે હું ખર્ચામાં તો બઉ જેટલા ખર્ચા કરી નાખે પણ ખર્ચા નું કોઈ વળે નહી હું અને કયો રોગ આવ્યો છે હાલ તો આ ગણો સુકારાનો જ રોગ આવી ગયો છે કેમ કે આટલો ગમે એટલું પાણી પાઈએ દવા તો સુકારો જ આ જાય પાટણ જિલ્લાના ખેડૂતોએ જે પ્રકારે ખેડ ખાતર કરી અને જે પ્રકારે પિસ્તાલીસ હજાર કપાસનું વાવેતર કર્યું છે કેમેરામેનને બતાવે કે કુદરતના લઈને ખેડૂતોની હાલત તો તો હાલ બનવા પામે છે કારણ કે જે પ્રકારે ખેડ ખાતર બિયારણ પાછળ મોટા ખર્ચા કરી અને કપાસનું વિપુલ પ્રમાણમાં વાવેતર કર્યું છે પરંતુ જે પ્રકારે પાછોતર વરસાદ થવાના કારણે જે કપાસના પાકમાં છે તે સુકારા નામનો રોગ આવી જવા પામ્યો છે જેને લઈને જે કપાસના જે પાન છે તે બિલકુલ લાલ